भूकंप बाद कच्छमां उद्योगना आगमन थकी जिल्लानो विकास थयो छे। वात करीए नमक उद्योगनी, देशमां सौथी वधु नमक आ सरहदी कच्छ जिल्लामां उत्पादित थाय छे, परंतु कच्छना नमक उद्योगने पण प्रश्नो छे, जे निवेड़ो आवतो ज नथी, जाणे के ग्रहण लाग्युं छे। कच्छना प्रवेश द्वार सूरजबारी थी लईने कंडला अने जखौ सुधी गुजरातनो सौथी मोटो नमक उद्योग धमधमी रह्यो छे। રાજ્યમાં સૌથી વધુ દરિયા કિનારો કચ્છને મળ્યો છે, જેથી પૂર્વ કચ્છ વિસ્તારમાં સોલ્ટ ઉદ્યોગનો ખૂબ વિકાસ થયો છે। સુરજબારી દરિયાઈ કાંઠે વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે। આ મીઠું કચ્છના ઉદ્યોગને બહારમાં આયાત પણ થાય છે। રાજ્યમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કચ્છના નાના રણ વિસ્તારમાં થાય છે। કચ્છથી દર વર્ષે 80-90 લાખ ટન મીઠું નિકાસ થાય છે। ગુજરાત રિફાઇન્ડ સોલ્ટ મેન્યુફેક્ચરિંગ વેલફેર એસોસિએશનના પ્રમુખ બચુભાઈ આહિરે જણાવ્યું, કોરોનાની મહામારીને સમયમાં લોકડાઉન સમયે મજૂરોની અછત અને અન્ય પરિબળો સમયે મીઠા ઉદ્યોગ દ્વારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ભાવમાં કોઈ વધારો કરાયો જ નથી। ચાલુ વર્ષે વધારે વરસાદ થવાથી નુકસાન થઈ, જે હાલમાં રિપેરિંગ થઈ રહ્યું છે, ત્યારે હાલમાં પ્રોડક્શન ચાલુ જ છે, જેથી કરીને આયોડિઝ નમક હવે બજારમાં આવશે। રાજ્યમાં સૌથી મોટા ઉદ્યોગને સ્પર્શતો પ્રશ્ન ઘણો છે, જે તાકીદે નિવેડાવવાથી જરૂર છે। આ ક્ષેત્ર સાથે સંકળાયેલને એડવોકેટ મોરારીલાલ શર્માએ જણાવ્યું કે કચ્છમાં દેશનું સૌથી વધુ નમક ઉત્પાદન થાય છે અને આયોડિન નમક ઉપરાંત ઉદ્યોગ માટે વપરાતું નમક પણ કચ્છમાં જ બને છે। નમકની મોટાભાગની જરૂરિયાતો કચ્છના ઉદ્યોગો સંતોષે છે, જેને પાછળનું કારણ કચ્છ પાસે વિશાળ દરિયાએ પટ્ટો છે। મીઠાની નિકાસ થાય તો જ મહત્તમ આવક મળી શકે। કંડલા બંદરે મીઠાના નિકાસ માટે અલગથી જેટ આવેલી છે। આ ઉપરાંત અન્ય બંદરોથી પણ મીઠું રવાના થાય છે, જે સવલતો વધે તો અહીંના લોકોને વધુ આવક મળી શકે છે, સરકારને પણ વધારે આવક। ખાસ તો સૌથી વધુ નમક કચ્છમાં મળે છે, પરંતુ નમક ઉદ્યોગની કચેરી જયપુરમાં છે, જે ખરેખર કચ્છમાં હોવી જોઈએ તેવું કચ્છીઓ જણાવી રહ્યા છે। ખાસ કરીને શું મીઠાના ઉદ્યોગની અત્યારે અસર છે? અત્યારે મીઠાના ઉદ્યોગમાં તો અત્યારે શું બધે સફાઈ ચાલે છે રહી, અને રિપેરિંગ કામ બહુ ઘણા હતા, એટલે હજી સુધી બધા રિપેર થઈ નથી, કે દરેક કારખાનામાં 25-30-40% જેવું ચાર્જિંગ થયું છે, અને બાકીનું હજી સફાઈ ચાલુ છે। એટલે વરસાદ વધારે થવાના હિસાબે થોડો અમને ખર્ચ પણ વધારે લાગે છે, અને માલ પણ પ્રોડક્શન થોડું મોડું થવાનું છે। ખાસ કરીને અહીં જે પૂર્વ કચ્છમાં મીઠું ક્યાંથી મળી આવે છે, અને ખાસ કરીને અત્યારે કેટલા ઉદ્યોગકારો છે એમાં? આની અંદર લગભગ 10 એકરના લગભગ 500-525 જેવા છે, જે ખાલી 10 એકર મીઠું પકાવે છે, અને જે 10 એકરથી મોટા અને 100 એકર જેટલા, એટલે 100 એકર અથવા 100 એકરથી મોટા, એ લગભગ સમજો ને કે અહીંયા 160 જેવા છે કચ્છમાં। ખાસ કરીને કોરોનાની અસરને લઈને ઉદ્યોગોમાં અસર થઈ છે, એટલે આમાં શું કોરોનાની અસરમાં થોડો પહેલાં અમને થોડી બહુ તકલીફ પડી મજૂરોની, જે માલ અહીંયા પેકિંગ અમે જે કરતા કિલો પેકિંગ જતી, જે ભાઈ ખાવા માટે મીઠાની, અને જે વેગન થોડું લોડિંગ થતી હતી, એમાં મજૂરો થોડાક ભાગી ગયા, એટલે થોડા દિવસ બહુ તકલીફ રહી, પણ છતાં અમે કોઈ પણ રીતે એ લોકોને ચલાવીને જે કંઈ ભારતની અંદર અછત ન થાય એની પૂરી કાળજી રાખી, અને સમજો કે અમને ત્યારે કોસ્ટ થોડો વધારે પણ લાગતો હતો, અમે એમ સમજો કે ભાઈ હવે અત્યારે કોરોના જેવું છે, એમાં કદાચ ન કમાણી થાય પણ પબ્લિકની સેવા થાય એના માટે થઈ, અને અમે વધારે ભાવ, વધારે મજૂરી, વધારે જગ્યાઓથી લઈ આવી અને પણ લોડિંગ ચાલુ રાખી હતી। મીઠાના ઉત્પાદનમાં કચ્છનો મોટો ભાગ છે, કેમ કે કચ્છને જે છે ખૂબ મોટી દરિયાઈ પટ્ટી મળેલી છે, એના ચારો તરફ કારખાનાઓ છે, અને કંડલા પોર્ટ પાસે પણ બહુ મોટા કારખાનાઓ છે, અને કચ્છ કલેક્ટર દ્વારા પણ 10 એકરથી લઈને 30 એકર સુધીની જમીનો આપવામાં આવે છે, એટલે મોટા ભાગના મીઠા ઉત્પાદન જે છે એ કચ્છના ફાળે આવે છે। હવે આ મીઠા ઉત્પાદનને તમે જો ફોરેન એક્સપોર્ટ કરી શકો તો ખૂબ ઘણો બધો રેવન્યુ મળે એમ છે। હાલે કચ્છમાં જે કંડલા પોર્ટ પર એક જેટી છે એ મીઠા માટે ફાળવેલી છે, હવે બીજી 2 જેટીઓ પણ આવે તો અહીંયાથી મીઠાનો એક્સપોર્ટ ખૂબ થઈ શકે અને એનો લાભ મળી શકે। જખૌ બંદરથી ને બીજા પોર્ટોથી પણ નાના નાના પ્રમાણમાં મીઠાનો એક્સપોર્ટ થાય છે, પરંતુ કંડલા પોર્ટ એક મેજર પોર્ટ થતાં અહીંયા જો વિકસાવવામાં આવે તો ખૂબ બધો મીઠા ઉત્પાદનનો લાભ મળી શકે એમ છે। ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા કેટલા મીઠાના ઉદ્યોગો આવેલા હશે? મીઠા ઉદ્યોગ જે છે ને, મીઠાનો તો બીજો કોઈ મોટો ઉદ્યોગ આવી શકતો નથી, આયોડાઇઝ પ્લાન્ટ આવે છે, કેમ કે હવે મીઠામાં જે ખાવાનું મીઠું હોય એમાં આયોડાઇઝ કરવો બહુ કમ્પલસરી છે, તો એના ઘણા બધા કારખાના આવ્યા છે, એ ઇડિબલ સોલ્ટ કહેવાય, જે આયોડાઇઝ કરેલો હોય એ ઇડિબલ સોલ્ટ કહેવાય, એના સિવાય કોમર્શિયલ સોલ્ટ હોય
ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ હોય, જીપ્સમ હોય, એ બધાનું પ્રોડક્શન અહીંયા કચ્છમાં ખૂબ પ્રમાણમાં છે. અને એનો વિકાસ ત્યારે જ થઈ શકે આ ઇન્ડસ્ટ્રીઝનો જ્યારે એમને એમનો માલ એક્સપોર્ટ કરવાની, વિદેશોમાં લઈ જવાનો, દેશના બીજા ભાગોમાં લઈ જવાની સરળતા મળે તો એમનો ખૂબ વિકાસ થઈ શકે એમ છે. આ બાબતે તમારા દ્વારા કંઈ રજૂઆત કરી છે? ઘણી વખત મારા જાહેર જીવનમાં, જે છેલ્લા 50 વર્ષનો જ મારો જાહેર જીવન છે, વખતો વખત મેં ખૂબ રજૂઆતો કરી છે. અને અમારો ગાંધીધામનો ચેમ્બર ઓફ કોમર્સ છે, સોલ્ટ મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રી છે, એ લોકોએ વખતો વખત ખૂબ રજૂઆત કરી છે અને ચાલુ પણ રહી છે. હવે સોલ્ટ કમિશનરની કચેરી જયપુરમાં છે. અમે માંગણીઓ કરતા આવ્યા છીએ કે ભાઈ તમે જે છે આ કચેરી અહીંયા હોવી જોઈએ, કે દેશના કોઈ પણ ભાગ કરતાં મીઠું અહીંયા પકવામાં આવે છે અને સોલ્ટ કમિશનરની કચેરી જયપુર હોય તો ખૂબ તકલીફો પડે છે. એ પણ તમારી માંગણી છે કે જે કચેરી છે અહીંયા ગાંધીધામ. એ તો મારે મને તો અતિશય આનંદ થાય વૃક્ષનો શબ્દ સાંભળતા, કેમ કે વૃક્ષ એ પર્યાવરણનું સમગ્ર પૃથ્વી ઉપર જે સમગ્ર પર્યાવરણ છે એને સમતોલ રાખે વાતાવરણને. અને જ્યારે વૃક્ષો કપાણા અને લીલ મોટી મોટી બિલ્ડિંગો ઊભી છે, રોડ રસ્તા ઊભા છે, ત્યારે જ આ રીતનું અત્યારનું જે વિષમ વાતાવરણ જોઈ રહ્યા છીએ એ વાતાવરણ પૃથ્વી ઉપર સમગ્ર વિશ્વ ઉપર થઈ રહ્યું છે. ત્યારે હું તો એ જ કહું છું કે વૃક્ષ વાવવાથી આપણું જે પૃથ્વી ઉપરનું જે વાતાવરણ છે, જે ઋતુઓ છે, જે ભારત તો એક ત્રણેતના ઋતુ આપણે જોતા હોઈએ, શિયાળો, ઉનાળો અને ચોમાસો, ત્યારે વિદેશોમાં માત્ર વરસાદ હોય ને શિયાળો જ હોય છે. અને હું તો લોકોને એ પણ કહેવા માગું છું કે મેં તો સેંકડા વૃક્ષ વાવ્યા છે. આપે કદાચ ગોર્ધન પર્વત પણ જોયું હશે, જે શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ત્યાં પધાર્યા હતા. લગભગ 20,000 જે વૃક્ષો મેં છેલ્લા 5-1 વર્ષથી ત્યાં વાવેલા છે. અને ત્યાર પછી એ જ વખત જોઈ અને ભુજ્યો ડુંગર, જે આપણે ભુજની એક શાન કહી શકાય, ત્યાં પણ 9,000-10,000 વૃક્ષ વાવે છે. માત્ર વાવ્યા જ નથી પણ વાવ્યા પછીનું જે માવજત જોઈએ, જેમ આપણે નાનું બાળક હોય એને ઉછેરી એ રીતના ઉછેરેલા છે બરાબર, એટલે 4-5 અને 2-3 વર્ષનું ધ્યાન રાખવું પડતું હોય છે. અને ત્યાર પછી છેલ્લે આપ પણ આવ્યા હતા જ્યાં વિશ્વની કહી શકાય અથવા ગુજરાતની સૌ પ્રથમ નંદીશાળા, ત્યાં પણ જ્યાં મેં 14 મહિના પહેલાં શરૂઆત કરી હતી અને છેલ્લો સારો ચોમાસો જવાથી હું પણ મેં 400-450 જેવા વૃક્ષ અલગ અલગ જે વાતાવરણને અનુકૂળ આવે, ભારતીય ટાઈપના વાતાવરણ હોય, જે વાતાવરણ પક્ષો પક્ષીઓ બમરા પતંગ વ્યાધને ખેંચે એ ટાઈપના વૃક્ષ વાવી, જેનાથી કરી હું વાતાવરણ પણ સુંદર બને, પક્ષીઓનું કેલરો પણ સંભળાય અને વણીએ વડીલો આવે, વૃદ્ધો આવે, તો આ બેસીને કાંઈ પણ સત્સંગ આજે ભોજન આદાને કારણ મળી છે. એટલે વૃક્ષ પ્રત્યેનું મારું સમગ્ર વિશ્વને અને આપણા ભારતવાસીઓને ખાસ આગ્રહ છે એક વૃક્ષ વાવી. અને જ્યાં આપણે વૃક્ષ ઘણા એમ લોકો વાહન લેતા હોય છે તો વાહન જે લેવું જરૂરી છે, કેમ કે અત્યારે ભૌતિક આપણે જરૂર પડતું હોય આવવા જવામાં જ્યાં ત્યાં, તો એ આપણે એક વૃક્ષ નાનું વાહન ખરીદ્યું તો એના બદલામાં આપણે 1-2 જગ્યાએ ઝાડને વાવીએ, વૃક્ષનું વાવેતર કરીએ. એટલે મોટું વાહન હોય, ખુલ્લી જગ્યા હોય, બાગ બગીચા હોય અથવા તો મંદિરો હોય, મસ્જિદ હોય, એમાં જઈને પણ આ વૃક્ષ વાવેતર કરી શકતા હોય છે. આ રીતે વૃક્ષનું મહત્તમ બહુ મોટું છે. આપણે સૌ વૃક્ષ વાવીએ અને સમગ્ર પૃથ્વીને હરિયાળી બનાવી એ જ ભાવના સાથે. ઉદઘાટન હોય, સ્કૂલ નું હોય, આંગણવાડી હોય, એટલે અસંખ્ય જેને કોઈ ગણિત ન શકે એટલા. પણ મારી દ્રષ્ટિએ મેં મારી અંગત રીતે વાવ્યા હોય તો 20-21 વૃક્ષો મેં મારી પોતાની મારી દેખરેખ નીચે આજની તારીખમાં વાવેલા છે કચ્છમાં.